કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિકી જોવાની છે આજે આપણે. જો કેમિકલ કાઇનેટિક્સ છે એ પેલી વસ્તુ, તો કેમિકલ કાઇનેટિક્સ કહેવાય કોને? તો કેમિકલ કાઇનેટિક્સ એક એવી વસ્તુ છે કે આપણેની પ્રક્રિયા વેગ અને એને અસર કરતા જે પરિબળો છે, ધ્યાન આપજો, કેમિકલ કાઇનેટિક્સ એટલે પ્રક્રિયા વેગ અને એને અસર કરતા પરિબળો. પ્રક્રિયા વેગ અને તેને અસર કરતા પરિબળો વિશે તમને શીખવાશે, બરોબર છે? અને કેમિકલ કાઇનેટિક્સ છે ને એ ઉષ્મા ગતિશાસ્ત્ર જેવું છે, પણ ઉષ્મા ગતિશાસ્ત્ર છે ને, ધ્યાન આપજો, ઉષ્મા ગતિશાસ્ત્રમાં તમને શું દેખાડે ખબર છે કે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા. એટલે તમે આ ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા જે મળતી હતી એને તમે શું કહેતા? સર, અમે એને કહેતા અવસ્થા વિધેય. શું કહેતા દીકરા? આપણે એને અવસ્થા વિધેય. હવે ધ્યાન આપજો, પ્રારંભિક અને અંતિમ ઉપર જ આધાર રાખે અવસ્થા વિધેય. મેં તમને ઉષ્મા ગતિશાસ્ત્રમાં ભણાવેલું કે એ પોતાની પ્રારંભિક અવસ્થા અને એ દીકરા પોતાની અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે છે. એ પ્રક્રિયા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર નથી રાખતી, પરંતુ રાસાયણિક ગતિકી જે છે, ધ્યાન આપજો, જે કેમિકલ કાઇનેટિક્સ છે, એ કેમિકલ કાઇનેટિક્સ એક થી બે સુધી જ્યારે પહોંચે છે ત્યારે એનો વેગ અને એ વેગ એક થી બે સુધી પહોંચવા જેટલો એને સમય લાગે છે એના વિશેની તમને માહિતી આપે છે. એટલે શું થશે કે કેમિકલ કાઇનેટિક્સ એ ઉષ્માગતિશાસ્ત્રનું એક પૂરક થયું. હવે ધ્યાન આપજો, આપણને ખબર છે કે ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ હોય છે, અને પહેલી વસ્તુ કે ગતિકીની આધારે પ્રક્રિયા સ્વયંભૂ થશે કે નહીં થાય એ કેમિકલ કાઇનેટિક્સની આધાર ન ખબર પડે. એ કોની ખબર આધારે ખબર પડે? તો સાહેબ, એ ખબર પડે ઉષ્મા ગતિશાસ્ત્રની આધારે, બરોબર છે? હવે ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ હોય, બરોબર છે? કેટલા? ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ હોય. કઈ કઈ હોય એ પ્રક્રિયાઓ જોઈએ આપણે. ચાલો, ઓકે. પહેલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે અતિ ધીમી પ્રક્રિયા. અતિ ધીમી પ્રક્રિયા. હવે આ પ્રક્રિયાઓ કેવી હોય છે ખબર છે? દાખલા તરીકે નાઇટ્રિક ઓક્સાઇડની બનાવટ, એટલે N2 N2 પ્લસ O2 ઇટ્સ ગીવ 2NO. આ નાઇટ્રિક ઓક્સાઇડ થયો. આ શું થયો? નાઇટ્રિક ઓક્સાઇડ. તો ધ્યાન આપજો, આ પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, બરોબર છે? સેકન્ડ હું તમને આપું કે અતિ આ ધીમી છે. ધીમી એટલે કે નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન ઇટ્સ ગીવ એમોનિયા, બરોબર છે? એટલે અહીંયા બે વડે ત્રણ. ચાલો, નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન ઇટ્સ ગીવ એમોનિયા. એટલે એમોનિયાની બનાવટ થઈ અતિ ધીમી નથી, કેમ? નાઇટ્રિક ઓક્સાઇડ છે, ખૂબ જ વાર લાગતી એને, બરોબર છે? ખૂબ જ સમય ખાઈ જતો, એટલી ધીમી પ્રક્રિયા એમોનિયાની ધીમી પ્રક્રિયા નથી. પછી છે ત્વરિત પ્રક્રિયા. ત્વરિત એટલે કઈ પ્રક્રિયા? કે જે એક સેકન્ડના નાના ભાગમાં થઈ જાય, એ છે તટસ્થીકરણની પ્રક્રિયા. તમે લોકોએ ધોરણ 11માં, 12માં તો તમને મોકો નહીં મળ્યો, પણ ધોરણ 11માં તમે બ્યુરેટ અને પીપેટવાળા પ્રક્રિયાઓ કરેલા હશે, ખબર છે? ફિનોફથેલિન નાખેલું. ફિનોફથેલિન નાખો, એસિડ બેઝ તટસ્થીકરણ કરો, તો કેવો રંગ આવતો? કેવો રંગ આવતો? આછો ગુલાબી. ફિનોફથેલિન નાખીને, બરોબર છે? એટલે તમે જોજો, બ્યુરેટમાંથી એક ડ્રોપ પડે એટલે તરત જ રંગ આવી જતો, બરોબર છે? એટલે ત્વરિત પ્રક્રિયા થઈ. તો આ પ્રકારના કુલ પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયાની ત્રણ ભાગો છે, ઓકે? ધ્યાન આપજો. પછી આપણે ભણવાનું છે, હવે છે પ્રક્રિયા વેગ. ધ્યાન આપજો, કેમિકલ કાઇનેટિક્સમાં એમાં હું તમને જે પ્રથમ ક્રમ દ્વિતીય ક્રમ છે એની આખી સાબિતીની કાંઈ જરૂર નથી. આપણે ખાલી એમસીક્યુ કરવાના છે, અને એમસીક્યુ માટે ફક્ત અને ફક્ત એના સૂત્રની જ આપણે જરૂર છે. ધ્યાન આપજો, પ્રક્રિયા વેગ કોને કહે? તો પ્રક્રિયા વેગની હું લખું કે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાને, અને નિપજની સાંદ્રતામાં
થતા વધારાને શું કહેવાય છે? પ્રક્રિયા વેગ કહેવાય છે. ધ્યાન આપજો, એટલે એક સમયમાં જો નિપજની સાંદ્રતા વધે અને પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો એને શું કહેવાય છે? પ્રક્રિયા ક્રમ કહેવાય છે અને પ્રક્રિયા વેગ કહેવાય છે. અને એનો એકમ જે છે ને એ છે સાંદ્રતાના છેદમાં સમય. શું છે? સાંદ્રતાના છેદમાં સમય. એટલે આ રીતના તમે એને કહી શકો, બરોબર છે? અથવા તમે એને મીટર મોલર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ તરીકે પણ ઓળખી શકો. હવે જો પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો, પ્રક્રિયાના વેગને અસર કરતા, સર યસ બોલો, પ્રક્રિયા વેગમાં સાંદ્રતા બરાબર મોલ બાય લીટર આવે, હું એકમમાં મોલ બાય લીટર આવે, એ તો સાંદ્રતાનો લેવો હોય તો જો, નકર આમે લઈ શકાય. સાંદ્રતા એટલે શું કહેવાય? મોલારિટી. મોલારિટીને એકબીજે કઈ રીતે લખી શકાય સર? મોલારિટીને લખી શકાય મોલ બાય લીટર. ઓકે, જો તમારે આમ લખવું હોય કે મોલ સાંદ્રતાની જગ્યાએ મોલ બાય લીટર અપોન સમય, તો હજી તમે આને ફેરફાર કરીને આમ લખી શકો. જુઓ તો મોલ બાય લીટર ઇન્ટુ સમય લખી શકો, તો આનો એકમ શું થાય? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. પડી હમત? ઓકે, હવે જો અહીંયા સેકન્ડ છે ને અહીંયા મિનિટ પણ લખી શકો. ઓકે ચાલો, હવે જો પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો, એમાં કુલ પરિબળો થોડાક પરિબળો છે, સાતક જેવા પરિબળો, તો એ સાથે સાત પરિબળો તમે મને એક એક કહેતા જાઓ કે એ પ્રક્રિયા વેગને શું અસર કરશે. હવે જો પેલું છે પદાર્થની અવસ્થા, જેવું તમને ભાંગલું રોટલું આવડે એવું કહો મને. આમાં પ્રક્રિયા વેગને શું ફેરફાર થાય કે જો પદાર્થની અવસ્થા, ત્રણ અવસ્થા હોય પદાર્થની સર, કઈ કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. તો કેમાં પ્રક્રિયા વેગ સૌથી વધારે હશે? વાયુ. યસ, કારણ કે વાયુના મોલેક્યુલ્સ સર બધા કેવા હોય? અલગ. એટલે કે આ બેની સાપેક્ષમાં વાયુનો પ્રક્રિયા વેગ વધુ હોય છે. વાયુનો પ્રક્રિયા વેગ કેવો હોય છે? વધારે હોય છે. ચાલો સેકન્ડ છે, બીજો પ્રક્રિયા છે સપાટીનું ક્ષેત્રફળ. ચાલો કયો? સપાટીના ક્ષેત્રફળના વધારા સાથે વેગ વધે. સપાટીના ક્ષેત્રફળના વધારા સાથે વેગ વધે, કમ્પ્લીટ વસ્તુ છે. જો હું ઉદાહરણ દ્વારા તમને સમજાવું, બધાને ખબર પડે છે કે સપાટીના ક્ષેત્રફળ દ્વારા શું થાય છે કે સર પ્રક્રિયાનો વેગ છે એમાં વધારો જોવા મળે છે. એક વસ્તુ અહીંયા ધ્યાન આપજો કે દાખલા તરીકે આ એક પાવડર છે, બરોબર છે? આ એક પાવડર નહીં પરંતુ આ એક બ્લોક છે. ચાલો હવે આ બ્લોક છે એની સપાટી ઓછી રોકાવે, એનો જ હું પાવડર બનાવી નાખું તો સપાટી વધારે રોકાય, અને સપાટી વધારે રોકાય એટલે આપણે એમ કહી શકીએ કે એનો પ્રક્રિયા વેગ વધારે. એટલે કે એ પદાર્થની, સોરી એક મિનિટ, કે એનું જો સંપર્ક સપાટી વધે, પદાર્થની સંપર્ક સપાટી વધે વધે તેમ તેનો પ્રક્રિયા વેગ વધે. ચાલો થર્ડ પોઝિશન કોણ કહેશે ફટાફટ? દ્રાવણની સાંદ્રતા વધે તો વેગ વધે, કમ્પ્લીટ વસ્તુ છે. દ્રાવણની સાંદ્રતા પ્રપોર્શનલ ટુ પ્રક્રિયાનો વેગ. ઓકે, ચોથું છે આપણી પાસે પ્રણાલીનું તાપમાન. ચાલો વિચારો પેલા એક મિનિટ, પછી મને કયો પ્રણાલીનું તાપમાનમાં શું ફેરફાર થાય? ચલો ચલો ફટાફટ, એવું કહી ન શકીએ. દાખલા તરીકે પ્રણાલી છે ઉષ્મા ક્ષેપક હોય તો, હાલો ઉષ્મા ક્ષેપક હોય તો તાપમાનનો શું આપવો અનિવાર્ય થાય? તો તાપમાનનો ઘટાડો અનિવાર્ય હોય. જો તાપમાન તમે ઓછું આપો તો પ્રક્રિયા વધારે. હવે ખરેખર એ ઉષ્મા ક્ષેપક છે અને હજી તમે એને તાપમાન આપો છો તો પ્રક્રિયા આગળ વધશે નહીં. તો એવી પ્રક્રિયાઓ માટે શું કરવું પડે કે તમારે તાપમાન ઘટાડવું પડે, એટલે શું થાય? ફટાફટ પ્રક્રિયા થાય. હવે જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, ધ્યાન આપજો, એવી હોય
ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાનનો શું ફાયદો થાય? તાપમાનનો વધારો આપણા માટે ફાયદોકારક થાય, કારણ કે અમુકની ઉષ્મા મેળવે છે ને, હજી એને તમે ઉષ્મા આપો એટલે પ્રક્રિયાના વેગમાં શું થશે, વધારો જોવા મળે છે. ચલો પાંચમું છે ઉદ્દીપકની અસર, શું થશે? ઉદ્દીપકની હાજરીમાં વેગ વધે. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધે છે, અને એ બીજું શું કરે ખબર? ઉદ્દીપક એક મિનિટ, સક્રિયકરણ ઊર્જા ઘટાડે. યસ, વેરી ગુડ, સક્રિયકરણ ઊર્જા ઘટાડે. જો આ તમને લોકોને, તમે આઈ થિંક દીકરા તમે લોકો એ સક્રિયકરણ ઊર્જા થિયરી નથી ભણ્યા ને 12માં કે ભણી ગયા છો? કારણ કે આઈ થિંક સિલેબસ માંથી કટ થઈ ગયેલી હતી એવું હતું ને. હા, એક સક્રિયકરણનો ગ્રાફ આવે હું અહીંયા સમજાવીશ, બરોબર છે? જે જે થિયરી કટ થઈ ગયેલી છે ને હું તમને બેટર રીતે અહીંયા સમજાવી દઈશ. આ રીતના એક સક્રિયકરણનો ગ્રાફ આવે, આ ગ્રાફ પ્રમાણે આ એની સક્રિયકરણ ઊર્જા થાય, એટલે કે આ પોઈન્ટ ઉપર એ અને બી હોય, પછી અહીંયા એ બે વચ્ચે બોન્ડિંગ થાય અને અહીંયા તમને એની નિપજ મળે, બરોબર છે? એટલે આ જે ગ્રાફ આમ જેમ વધારે ઊંચો, એટલે કે જેમ એની સક્રિયકરણ ઊર્જા વધારે, એમ નિપજ બનવામાં વાર લાગે. ત્યાં જેમ નિપજ બનવામાં શું લાગે? વાર લાગે. હું બેટર સક્રિયકરણ ઊર્જામાં તમને સમજાવીશ. એવું થાય, ઉદ્દીપકની અસર સક્રિયકરણ ઊર્જાને ઘટાડે છે અને ઊર્જાના અવરોધને પણ ઘટાડે છે, અવરોધને પણ ઘટાડે છે. ચાલો છઠ્ઠું, સોરી, છે પ્રણાલીનું દબાણ. હાલો બોલવા મળો. વધારા સાથે વેગ વધે છે. જો પેલી વસ્તુ પ્રણાલીનું દબાણ છે ને, એ માટે હું રાખવું પડે કે વાયુરૂપ પ્રક્રિયકો અને નિપજો માટે દબાણ એ સાંદ્રતા ગણાય છે. સમજ પડે છે? કોના માટે? જો વાયુરૂપ હોય તો એના માટે દબાણ છે ને શું ગણાય ખબર? સાંદ્રતા ગણાય. કેમ સર સાંદ્રતા ગણાય? કારણ કે વાયુરૂપ ઘટક હોય એ પ્રેશર સહન કરી શકે, કારણ કે ઘન ઉપર તમે ગમે એટલું દબાણ લાગો એને કઈ ફેર ન પડે, પ્રવાહી ઉપર એટલો ફેર પડે, પણ વાયુ ઉપર તો તમે વાયુને પ્રેશરથી ભરી શકો, પ્રેશરથી રિલીઝ કરી શકો, એટલે એનું દબાણ એના માટે સાંદ્રતા છે. ચાલો, એટલે પદાર્થનું દબાણ ઉપર આધાર. પછી છે, ધ્યાન આપજો, પછીની આપણી પાસે જે થિયરી છે એ છે પ્રકાશની હાજરી. શું છે? પ્રકાશની હાજરી. તો પ્રકાશની હાજરી ઉપર શું ફેરફાર થાય? કે પ્રકાશની હાજરી હોય તો શું થાય? કે એ પ્રકાશની હાજરી છે ને એ આ દ્રાવણને સક્રિયકરણ ઊર્જા પૂરી પાડે. શું પાડે? સક્રિયકરણ ઊર્જા પૂરી પાડે. તો સાહેબ તમે હમણાં જ કીધું કે જેમ સક્રિયકરણ ઊર્જા ઓછે એમ પ્રક્રિયા ઝડપથી થાય, તો હું સક્રિયકરણ ઊર્જાની ખરેખર આ લોકોને જરૂર હોય? તો સક્રિયકરણ ઊર્જા જો ન હોય ને, ધ્યાન આપજો, સક્રિયકરણ ઊર્જા જો એની પાસે ન હોય ને તો એમની પાસે બોન્ડિંગ જ નહીં બને, બોન્ડિંગ નહીં બને તો એ તમને નિપજ સુધી પહોંચી શકાય નહીં. ચાલો, તો નેક્સ્ટ આપણે અહીંયા જોઈએ. નેક્સ્ટ છે આપણી પાસે છે વેગ નિયમ. કોઈને આવડે છે વેગ નિયમ? સોરી, વેગ નિયમ પહેલા છે ને એક પ્રક્રિયા વેગની રજૂઆત લઈ લઈએ. પ્રક્રિયા વેગની રજૂઆત. ચાલો, પ્રક્રિયા વેગની રજૂઆત આપણે જોઈએ છે. તો પ્રક્રિયા વેગની રજૂઆત શું થશે? કે એનું એક સૂત્ર હતું. શું સૂત્ર હતું? કે આર એવરેજ, બરોબર છે, આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી, અને એક હજી આર એવરેજનું નિપજો માટે સૂત્ર હતું ડેલ્ટા પી માઇનસ, સોરી, ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. પણ આર ઉપર અહીંયા માઇનસ લગાવવામાં આવે છે. હું કામ માઇનસ લગાવવામાં આવે દીકરા? કારણ કે સાંદ્રતામાં ઘટાડો થાય છે, એટલે એ ઘટાડો માઇનસમાં જો સરેરાશ ન આવે એના માટે એ લોકો શું લગાવી દે છે આગળ? આર એવરેજ, બરોબર છે. એટલે આર આ બે સૂત્ર થયા, અને હજી એક હતું કે આર ઇન્સ્ટન્ટ. આર ઇન્સ્ટન્ટ એટલે ત્વરિત વેગ. ત્વરિત વેગ માટેનું સૂત્ર હતું માઇનસ ડીઆર બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીપી અપોન ડીટી. ઓકે, આ રીતનું ત્વરિત વેગનું સૂત્ર હતું. હજી એક યાદ રાખજો, દાખલા તરીકે મારી પાસે એક ઇક્વેશન છે એન વન પ્લસ એન ટુ ઇન્ટુ બી ઇટ્સ ગીવ એન થ્રી ઇન્ટુ સી પ્લસ એન થ્રી એન ફોર અપોન ડી. હવે આને જો મારે સરેરાશ વેગ મેળવવો એટલે નિપજો માઇનસ પ્રક્રિયકો મારે કરવા પડે, તો નિપજો માઇનસ પ્રક્રિયક પણ આગળ જુઓ એન છે ને એનો શું છે? તત્વયોગમિતીય ગુણાંક છે. તત્વયોગમિતીય ગુણાંક છે એટલે સર એના મોલ છે. ઓકે, હવે આ મોલને મારે શું કરવા પડે? એના ભાગાકારમાં લઈ જવાનું. દાખલા તરીકે હું અહીંયા લખું છું, ચાલો ધ્યાન આપજો, પ્રક્રિયકો માટે લખું છું એટલે આર એવરેજ
હવે મારે આર એવરેજ છે એટલે શું કરવું પડશે સર? મારે પેલા એનો લખું એટલે મારે એન છે તો એને ભાગ્યા કરી નાખવાના, બરોબર છે? જો બે હોય તો 1/2 થાય, 3 હોય તો 1/3 થાય, બરોબર છે? એ રીતના કરવાના. પછી શું થશે કે સર ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. ઓકે, ત્વરિત વેગ માટે પણ લખી શકો છો ઇઝ ઇક્વલ ટુ, પણ અહીંયા આગળ ધ્યાન આપજો માઇનસ લખવું પડશે, કારણ કે અહીંયા હું પ્રક્રિયકો લખું છું, એટલે માઇનસ 1/N2 ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. હવે આર એવરેજ હું નિપજોનો લખું તો નિપજોમાં કંઈ આગળ માઇનસ લખવાની મારે જરૂર નથી, એટલે એનો તત્વ યોગમિતીય ગુણાંક છે એને એકના ભાગાકારમાં લઈ લો, ડેલ્ટા સી, થોડુંક અહીંયા સોરી બી લઈ લો અને અહીંયા એ, એટલે અહીંયા પણ આઈડિયા આવશે. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1/N4 ડેલ્ટા ડી અને ડેલ્ટા ટી, બરોબર છે? નિપજોની સાંદ્રતાનો ફેરફાર અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ફેરફાર આ રીતે તમે લખી શકો. એટલે આ સૂત્ર યાદ રાખજો, ખાસ કરીને પ્રક્રિયા વેગ માઇનસ ડીઆર બાય ડીટી. પછી છે આપણી પાસે વેગ નિયમ. તો વેગ નિયમ માટે પહેલી વસ્તુ છે એક પ્રક્રિયા ક્રમ. પ્રક્રિયા ક્રમ એટલે શું થાય દીકરા? પ્રક્રિયા ક્રમ એટલે શું થાય? એને કહેવાય પ્રક્રિયા ક્રમ. એટલે ધ્યાન આપજો, પ્રક્રિયા ક્રમ એટલે પ્રક્રિયકોની, ધ્યાન આપજો, પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયા ક્રમ કહેવાય. કોને? પ્રક્રિયાના સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને શું કહેવાય છે? પ્રક્રિયા ક્રમ કહેવાય છે. અને ધ્યાન આપજો, પ્રક્રિયાનો વેગ જે છે, વેગ નિયમ છે કે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં લખી શકાય. કોની? પ્રક્રિયકોની સાંદ્રતાના, નોટ નિપજો. ધ્યાન આપજો, એટલે નિપજો ઉપર આધાર ન રાખતા, એ ફક્ત ને ફક્ત તેની પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર જ આધારિત હોય છે. દાખલા તરીકે હું અહીંયા પ્રક્રિયકો માટે લખું છું, ધ્યાન આપજો, પ્રક્રિયકો માટે લખું છું. તો પ્રક્રિયકો N1 અને V1 છે. દાખલા તરીકે હું A મોલ ઓફ A છે, B મોલ ઓફ B છે, ઇટ્સ ગીવ C મોલ ઓફ C છે અને D મોલ ઓફ D છે. હવે હું અહીંયા લખું છું, ધ્યાન આપજો, કે ફક્ત ને ફક્ત પ્રક્રિયકો માટે લખું. તો પ્રક્રિયકો માટે એટલે મારે આને શું આપવી પડે સર? મારે ઘાત આપવી પડે, કારણ કે વેગ, વેગ કોના ઉપર આધારિત હોય છે? ફરીથી ધ્યાન આપજો, વેગ કોના ઉપર આધારિત હોય છે? વેગ આધારિત હોય છે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર. ધ્યાન આપજો, વેગ એ પ્રક્રિયકની, પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત, સાંદ્રતા પર આધારિત છે. ઓકે, એટલે અહીંયા હું લખીશ વેગ પ્રપોઝનલ ટુ. હવે મારે આ તત્વ યોગમિતીય ગુણાંક છે એટલે મારે એને ઘાત આપવી પડે, તો એ મોલ ઓફ અહીંયા એ ઇન્ટુ બી ઉપર બી. ચલો ધ્યાન આપજો, વેગ હવે હું પ્રપોઝનલ ટુ કાઢીએ એટલે મને નવો અચળાંક શું મળશે સર? નવો અચળાંક મળશે મને કે, કે ઇન્ટુ એ રેસ ટુ એ અને બી રેસ ટુ સ્મોલ બી, જ્યાં એ પ્લસ બી શું છે? એન. એન ને શું કહેવાય? પ્રક્રિયા ક્રમ. યાદ રહેશે આટલી વસ્તુ? એક સૂત્ર મળ્યું, વેગ ઇઝ ઇક્વલ ટુ કે એ રેસ ટુ એ ઇન્ટુ બી રેસ ટુ બી. ચાલો, કોઈ ડાઉટ દીકરામાં? ના સર. ક્લિયર છે બધાને? મકવાણા, મન, નેહા, સત્યમ, બધાનો આન્સર જોઈએ? ઓકે ઓકે, ચાલો, સરસ સરસ. એટલે આ રીતના તમે પ્રક્રિયા ક્રમ વિશે જાણી શકો, બરોબર છે? એટલે સિમ્પલ, આપણે જો આખી સિલેબસમાં એટલે આખું એક એકડે એકથી ભણવા પણ આપણને જે જે ઇમ્પોર્ટન્સ છે કેમિકલ કાઇનેટિક્સમાં એના ઉપર વધારે ભાર દેશું. તો ચાલો, આ પ્રક્રિયા ક્રમ થયો. હવે પ્રક્રિયા ક્રમ છે ને એ કઈ કઈ રીતનો હોઈ શકે? પૂર્ણાંક હોઈ શકે, અપૂર્ણાંક હોય પ્રક્રિયા ક્રમ? હા સર, અપૂર્ણાંક હોઈ શકે. ઋણ હોય? ના, ઋણ ના હોય, ઋણ હશે નહીં. ચાલો, હવે છે આપણી પાસે આણ્વિકતા છે. શું છે આણ્વિકતા? આણ્વિકતા વિશે કોઈને ખ્યાલ હોય તો? આણ્વિકતા ધ્યાન આપજો, હું લખું છું કે પ્રક્રિયક, ધ્યાન આપજો, પ્રક્રિયક અણુઓની સંખ્યા, પ્રક્રિયક અણુઓની સંખ્યા જે નિપજમાં, જે નિપજમાં રૂપાંતર પામતા પહેલા, નિપજમાં રૂપાંતરણ પામતા પહેલા
એક બીજાની નજીક આવે છે. શું કરે છે? એકબીજાની નજીક આવે છે, એને હું કહેવાશે એની આણ્વિકતા. આણ્વિકતા એટલે હું થશે કે ફક્ત ને ફક્ત પ્રારંભિક તબક્કા માટે જ વ્યાખ્યાયિત કરી શકાય. તમે એટલે મીન્સ કે જે નાની રિએક્શનો હોય ને એના માટે જ લાગુ કરી શકાય, પછી તમે મોટી રિએક્શન માટે એની તમે લાગુ ના કરી શકો. દાખલા તરીકે હું તમને અલગ અલગ આણ્વિકતા આપું, ધ્યાન આપજો. અમુક પ્રક્રિયાઓ સુધી એક મીન્સ કે તમે એક કે બે પ્રક્રિયા સુધી જુઓ ને તો એની આણ્વિકતા એના પ્રક્રિયા ક્રમ જેવી જ હોય, એની આણ્વિકતા એના પ્રક્રિયા ક્રમ જેવી જ હોય. પણ એ બેના જો તમે કહી શકો ને તો પ્રક્રિયા ક્રમ છે ને એ એક પ્રાયોગિક રાશિ છે, એ પ્રયોગ કરો તો જ મળે. એટલે પ્રક્રિયા ક્રમ છે ને સૈદ્ધાંતિક કોઈ મૂલ્ય નથી, એ પ્રાયોગિક મૂલ્ય આપ્યું હોય તમને તો તમે એના ઉપરથી પ્રક્રિયા ક્રમ કહી શકો. બાકી કોઈ પણ સાદી રિએક્શન તમને દઈ દે ને એમ કે આનું પ્રક્રિયા ક્રમ કયો તો તમને કહી શકો, પણ એના તમને પ્રક્રિયા કરેલા પ્રયોગના જો તમને મૂલ્ય આપી દે, તમે કોષ્ટક વાળા કદાચ ગતિકીમાં દાખલા ગણ્યા હશે તો કોષ્ટક વાળા જે દાખલા છે એના મૂલ્ય તમને આપી દે તો તમે પાછા પ્રક્રિયા ક્રમ મેળવી શકો. બાકી ડાયરેક્ટ તમે કોઈ દિવસ પ્રક્રિયા ક્રમ મેળવી શકો ને. એટલે પ્રક્રિયા ક્રમ ઓર્ડર ઓફ રિએક્શન એ પ્રાયોગિક રાશિ છે, જ્યારે આણ્વિકતા છે એ સૈદ્ધાંતિક રાશિ છે. બીજી વસ્તુ કે આનું મૂલ્ય અપૂર્ણાંક હોઈ શકે. કોનું? પ્રક્રિયા ક્રમનું મૂલ્ય અપૂર્ણાંક હોઈ શકે જ્યારે આણ્વિકતા ફક્ત ને ફક્ત અડધીન પોણીન એવી ન હોય, એ પૂર્ણાંક જ હોય. અને ધ્યાન આપજો કે આના મૂલ્ય પ્રક્રિયા ક્રમ શૂન્ય હોઈ શકે પર આણ્વિકતા છે એ શૂન્ય હોઈ શકે નહીં. અમુક પ્રક્રિયાઓ છે, જો હું તમને કહું કે અહીંયા હું એકાદી પ્રક્રિયા લઉં, ઓકે ધ્યાન આપજો. મારી પાસે છે 2 mol of NH3, ધ્યાનમાં 2 mol of NH3, ઇટ્સ ગીવ પ્લેટિનમની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે ઇટ્સ ગીવ N2 + H2. ઓકે, N2 + H2 છે. એનો વેગ નિયમ જોઈએ તો આના ઉપર કોઈ ઘાતાંક નથી, એટલે આપણે કહીએ કે આને વેગ, અને અહીંયા હું K લખું તો અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા એટલે એમોનિયા. તો સર આની 2 ઘાત છે એટલે પ્રક્રિયકની ઘાતાંકના સરવાળાને શું કહેવાય? પ્રક્રિયા ક્રમ કહેવાય. શું કહેવાય? પ્રક્રિયા ક્રમ. તો અહીંયા છે ને જો પ્રક્રિયા ક્રમ અને હું અહીંયા આણ્વિકતા લખો, પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા, તો આનો પ્રક્રિયા ક્રમ 0 છે અને આની આણ્વિકતા છે ને આણ્વિકતા 2 છે, કારણ કે એમાંથી 2 અણુઓ આ છૂટા પડે છે. સાહેબ આ તો લોચો થઈ ગયો. તમે હજી અમને કહી રહ્યા છો કે પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયા ક્રમ કહે છે. અહીંયા હું લઉં છું તો અહીંયા ઘાતાંક 2 આવે છે તો પ્રક્રિયા ક્રમ કેમ 0? તો આ તમે લીધું ને, આ મેળવ્યું સૈદ્ધાંતિક રીતે મેળવ્યું. ધ્યાન આપજો, આ સૈદ્ધાંતિક રીતે મેળવ્યું. તમને અહીંયા ગણતરી કરીને તમે અમે અમને શીખવાડ્યું છે એટલે તમે અહીંયા જ એવું જ મૂકશો, પણ ખરેખર એવું હોતું નથી. એટલે અહીંયા એક શરત હતી, ગુજરાત બોર્ડમાં તમે ભણ્યા હશો કે પ્રક્રિયકની ઘાતાંકનો સરવાળો, ધ્યાન આપજો, પ્રક્રિયકની ઘાતાંકનો સરવાળો એનો પ્રક્રિયા ક્રમ હોઈ પણ શકે અને ન પણ હોય. ભણ્યા હતા? હા કે ના? તો કયો? હા, કે પ્રક્રિયકની ઘાતાંકનો સરવાળો છે એ પ્રક્રિયા ક્રમ હોઈ પણ શકે અને ન પણ હોય, એટલે કન્ફર્મ ન કહી શકો. જો આ પ્રક્રિયા ક્રમ અહીંયા 0 છે એ કોણે કીધું? એમને હવામાં વાત આવી નહીં, એને એમોનિયાનું પ્રાયોગિક મૂલ્ય લઈને એનો પ્રક્રિયા ક્રમ મેળવ્યો છે, અને પ્રાયોગિક મૂલ્ય લેતા એનો પ્રક્રિયા ક્રમ શું આવ્યો? 0 આવ્યો છે. હવે જો હું બીજી રિએક્શન કરું, ભાઈ H2 છે, Cl2 છે, બરોબર છે. હવે H2 ને Cl2 છે, આનો વેગ હું મૂકું તો વેગ કે 2 લેવો પડશે એટલે H2 અને Cl2. આનો પણ પ્રક્રિયા ક્રમ કેટલો છે? 0 છે. એમાંથી 2 mol of HCl એ લોકો તમને બહાર પાડે છે એટલે આની આણ્વિકતા કેટલી છે? 2 છે, કારણ કે અહીંયા 2 અણુઓ વચ્ચે, એટલે ધ્યાન આપજો 2 માંથી ગમે એક બાજુથી આણ્વિકતા નક્કી કરી શકાય છે. ઓકે, એટલે આવી ઘણી બધી રિએક્શનો છે જેના ઉપરથી તમે એની આણ્વિકતાઓ નક્કી કરી શકો છો ને એના પ્રક્રિયા ક્રમ પણ. પ્રક્રિયા ક્રમ તો કમ્પલસરી, તમે પ્રાયોગિક મૂલ્ય જો આપેલું હોય તો એને આધારે તમે પ્રક્રિયા ક્રમ તમે છે એ લઈ શકો છો, બરોબર છે. હું તમને આખું કોષ્ટક જે છે એ મૂકી દઉં છું, ચેક કરી લેજો કે કઈ કઈ રીતની રિએક્શનો. જો આ કોષ્ટક છે તમારી પાસે કે એને આધારે તમને લોકોને પ્રક્રિયા ક્રમ વિશે વધારે આઈડિયા બેસશે. તો એકવાર પ્રક્રિયા ક્રમના કોષ્ટક ઉપર નજર મારી લો.
ચાલો જોઈ લીધું. હવે છે એસ્ટરનું જળ વિભાજન. એસ્ટરનું જળ વિભાજન તો ધ્યાન આપજો, એસ્ટરનું જળ વિભાજન એટલે શું થશે કે એસિડિક માધ્યમમાં આભાસી પ્રથમ ક્રમની હોય. ધ્યાન આપજો, એસ્ટરનું જો તમે જળ વિભાજન કરાવો ને તો જો તમારી પાસે એસિડિક માધ્યમ હોય, એસિડિક મીડિયમ હોય, તો આ એસિડિક મીડિયમમાં પાછો કયા તરીકે વર્તે ખબર? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, આભાસી પ્રથમ ક્રમની છે. અને જો તમે બેઝિક માધ્યમમાં લ્યો, બેઝિક મીડિયમમાં લ્યો, તો બેઝિક મીડિયમમાં એ ભાઈ પાછા દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ. દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ તો એટલે ડિવાઇડ બાય તેના મીડિયમ ઉપર પણ આધાર રાખે છે કે કયા માધ્યમમાં છે, એસિડિક માધ્યમમાં છે કે બેઝિક માધ્યમ છે. એટલે એક આણ્વીય પ્રક્રિયા ધ્યાન આપજો, અહીંયા હું તમને માહિતી આપી દઉં એટલે તમે કદાચ એમસીક્યુ આવે તો બહુ આખા કોષ્ટક કે જોવાની જરૂર નથી, હું તમને ટ્રિક જ આપી દઉં કે એક આણ્વીય પ્રક્રિયાઓ હોય ને, જો કઈ એક આણ્વીય પ્રક્રિયાઓ, આ એક આણ્વીય પ્રક્રિયાઓ ઊંચા દબાણે, ઊંચા દબાણે અને ઊંચી સાંદ્રતાએ, ઊંચા દબાણે અને ઊંચી સાંદ્રતાએ આ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય. કયા ક્રમની? પ્રથમ ક્રમની. અને જો તમે આ જ એક આણ્વીય પ્રક્રિયા છે એના જો દબાણ બે ઘટાડી દો એટલે નીચા દબાણે અને નીચી સાંદ્રતાએ આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની થઈ જાય. યાદ રાખજો, ખાસ આ પ્રક્રિયા કયા ક્રમની થઈ જાય? દ્વિતીય ક્રમની થાય છે. અને દ્વિઆણ્વિક, ત્રિઆણ્વિક કે પ્રારંભિક પ્રક્રિયાઓ હોય, કઈ પ્રક્રિયાઓ? કે સર દ્વિઆણ્વિક હોય કે ત્રિઆણ્વિક પ્રક્રિયા હોય, દ્વિઆણ્વિક કે ત્રિઆણ્વિક કઈ પણ પ્રારંભિક પ્રક્રિયાઓમાં, પ્રારંભિક પ્રક્રિયાઓમાં આ જે પ્રક્રિયાઓ છે એમાં પ્રક્રિયા ક્રમ એનો જે હોય ને એ જેની આણ્વિકતા હોય, એનો જે પ્રક્રિયા ક્રમ હોય ને એ જેની શું હોય? આણ્વિકતા હોય છે. ચાલો પછી હવે મને ધ્યાન આપજો કે આ જે પ્રક્રિયા ક્રમ છે એના એકમ સુધી આપણે પહોંચીએ તો એકમ સુધી પહોંચે એ પહેલા છે ને એના ત્રણે ત્રણ પ્રક્રિયા ક્રમના સૂત્ર બોલી જાઉં ને. શૂન્ય ક્રમનું સૂત્ર શું થાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા, યસ, k બરાબર r0 માઇનસ r બાય t, k બરાબર r0 માઇનસ r ડિવાઇડ બાય t. એના બાદ પેલી વસ્તુ t1 ઓફ કોને કહેવાય? t1 ઓફ એટલે શું? આલેખ દોરો ત્યારે એનો જે ઢાળ છે એ ઢાળ કેટલો હોય? માઇનસ કે. અને એનું આંતરછેદ શું હોય? તો સાહેબ એનું આંતરછેદ હોય R0. તમારે બુકમાં એ તમને ગ્રાફ આપેલો હશે, બરોબર છે? તો એના ઉપર એક નજર. ચાલો પ્રથમ ક્રમ, આ ડાયરેક્ટ આટલી જ વસ્તુ યાદ રાખી લેજો તમારે, કારણ કે ગ્રાફ હું બધા આપીશ હમણાં. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર K is equal to 2.303 divided by T log R0 ના છેદમાં આર. ટી વન ઓફ 0.693 ડિવાઇડ બાય કે. ધ્યાન આપજો, એનો બે ગ્રાફ હોય, એના એક હોય એલએન આરટી વિરુદ્ધ ટી નો, એક એલએન આરટી તમારી એનસીઆરટી માં તમને આપેલો છે, અને એક હોય લોગ આરટી વિરુદ્ધ ટી નો. તો એના માટે જો આ હોય તો આના માટે માઇનસ કે ઢાળ હોય, આના માટે માઇનસ 2.303 હોય, બીકોઝ ઓફ તમે નેચરલ લોગમાંથી લોગમાં ફેરો એટલે સામેની તરફ જાય એટલે ભાગાકારમાં.
આનો જે આંતરછેદ છે એલ એન આર હોય, એટલે મીન્સ કે એલ એન આર ટી હોય, અને આર સોરી આર ઝીરો હોય, અને આનો જે આંતરછેદ છે એ હોય લોગ આર ઝીરો. પછી દ્વિતીય ક્રમની તમને આવડે છે? તમે નહીં ભણ્યા પણ ડાયરેક્ટ તમે યાદ જ રાખી લો. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે શું હોય કે ભાઈ વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ આર સ્ક્વેર હોય, બીકોઝ ઓફ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો એના માટેનું સૂત્ર થાય કે ઇઝ ઇક્વલ ટુ વન બાય ટી. ધ્યાન આપજો, કે ઇઝ ઇક્વલ ટુ વન બાય ટી, વન અપોન આર ટી માઇનસ વન અપોન આર ઝીરો. બરોબર છે, આ દ્વિતીય ક્રમનું. અને એના માટેનો જે વનાફ છે એના માટેનો વનાફ થશે વન અપોન કે ઇન્ટુ આર ઝીરો. બરોબર છે, આખી સમીકરણ સાબિતીની આપણે કોઈ જરૂર નથી. એનો જે ગ્રાફ છે એનો ગ્રાફ હશે વન અપોન આર ટી વિરુદ્ધ ટીનો ગ્રાફ છે, અને એનો જે ઢાળ છે એ કે છે, અને આંતરછેદ છે એ વન અપોન આર ઝીરો છે. આંતરછેદ શું છે? વન અપોન આર ઝીરો. આ કોષ્ટક તમારા માટે મોસ્ટ આઈએમપી બની શકે, એમાં ખાસ કરીને આટલા ભાગ, કારણ કે આગળના સૂત્રો તો તમને આવડે છે, પણ જે આ ભાગ છે કે આ ગ્રાફનો આ ઢાળ તો એનો આંતરછેદ હું, એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને, મોસ્ટ આઈએમપી તરીકે લઈ શકાય. ઓકે ચાલો, હવે આના માટે આપણે એક સૂત્ર છે, એટલે આના માટે આપણે કે ઇઝ ઇક્વલ ટુ શું થાય, આના માટે એકમ મેળવવો પડશે ને આપણે. તો એના માટે એકમ મેળવો, તો એકમ શું થાય જો, તો સાંદ્રતા સમય, હું તમને ટ્રીક જ આપી દઉં, એટલે સાંદ્રતા, અને યાદ રાખી લો કે વન માઇનસ એન. બરોબર છે, વન માઇનસ શું કરી લ્યો, એન કરી લ્યો, અથવા જો એમ ન કરવું હોય તો સાંદ્રતા મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ, કારણ કે સાંદ્રતાનો એકમ મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ, વન માઇનસ એન અપોન સમય. એનની જગ્યાએ શું કરી નાખો ખબર, પ્રક્રિયા ક્રમ. એની જગ્યાએ શું કરી નાખો, પ્રક્રિયા ક્રમ. હવે જો હું અહીંયા લખું છું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, કયા ક્રમની, પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એનો એકમ શું થાય, તો પ્રથમ ક્રમ માટે હું લખી નાખો સર, સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ વન અપોન સમય. વન માઇનસ વન એટલે ઝીરો, કોઈ પણની ઝીરો ઘાત એટલે શું થઈ જાય સર, એક. કોઈ પણની ઝીરો ઘાત એટલે એક, એટલે એક એટલે વન અપોન સમય ઇન્વર્સ થાય, વન અપોન સમય, અને સમયને ઉપર એટલે આને સેકન્ડ ઇન્વર્સ, પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો એ પ્રમાણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે મને કયો તો શું આવશે એકમ, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે મોલ માઇનસ વન, મોલ માઇનસ વન ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. પરફેક્ટ. તૃતીય ક્રમ માટે મોલ ની માઇનસ ટુ, વેરી ગુડ વેરી ગુડ, મોલની માઇનસ ટુ અને લીટર સ્ક્વેર અને સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર છે કે નહીં? ઓકે ચાલો, એટલે આ હતી શૂન્ય ક્રમની એની પ્રક્રિયા. હવે આ તો તમે સાંદ્રતાને આધારે આ બધી પ્રક્રિયાઓ જોઈ, ફરીથી એકવાર રિપીટેશન કરી લો, આ તો બધી સાંદ્રતાને આધારે જોઈ. હવે જો દાખલા તરીકે એમાં દબાણ લાગુ પડતું હોય, શું લાગુ પડતું હોય, દબાણ લાગુ પડતું હોય, તો એના માટે પ્રક્રિયા ક્રમ માટે જો હું અહીંયા લખું છું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની વાયુરૂપ પ્રક્રિયા માટે, સોરી વાયુરૂપ પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ શું છે, સંકલિત વેગ સમીકરણ. હવે દાખલા તરીકે જો તમને એક પ્રક્રિયા આપું કે આ એ ઇટ્સ ગીવ બી પ્લસ સી. ચાલો, શરૂઆતમાં આ બધા ગેસીસ છે, બરોબર છે, બધા ગેસીસ છે. શરૂઆતમાં આનું જે દબાણ છે એ છે પી ઇનિશિયલ છે. શું છે? પી ઇનિશિયલ એટલે શરૂઆતનું દબાણ. એટલે અહીંયા શું હશે, કારણ કે નિપજો હજી જ નહીં જ હોય, કારણ કે પ્રક્રિયકનું દબાણ પી ઇનિશિયલ છે, એટલે શરૂઆતમાં. ઓકે શરૂઆતમાં. પછી અંતિમે લઈએ તો અંતિમમાં શું થયું હશે ખબર, લોચો કે આમાં સાહેબ કેટલું ગયું છે એ નથી ખબર, એટલે આમાં એક્સ એક્સ ગયું હોય તો આ પીઆઈમાંથી એક્સ જેટલું ઓછું થયું હોય. ધ્યાન આપજો, આમાં એક્સ એક્સ ગયું હોય તો આમાંથી એક્સ ઓછું થયું હશે. તો કુલ દબાણ લેવાનું થાય આખી પ્રક્રિયા માટેનું કુલ દબાણ, તો બધાનો સરવાળો કરો, એટલે પીઆઈ
માઇનસ એક્સ, આ પ્લસ એક્સ અને આ પ્લસ એક્સ. તો અહીંયા શું થશે, આ પ્લસ એક્સ અને એક માઇનસ એક્સ શું થશે, છૂટા પડશે. એટલે હવે અહીંયાથી શું આવશે, ધ્યાન આપજો, માઇનસ માઇનસ એટલે પી આઈ પ્લસ એક્સ અને પી ટોટલ. હવે હું એક્સને જો કરતા બનાવું, એક્સને હું કરું કરતા બનાવું, તો અહીંયા સૂત્ર બનશે પી ટોટલ માઇનસ પી આઈ. શું બનશે, પી ટોટલ માઇનસ પી આઈ. હવે હું કરશું કે આ પી ટોટલ માઇનસ પી આઈ છે, તો એના માટેનું જો હવે આગળ વધારો, અહીંયા મૂકો સૂત્રમાં, સૂત્ર શું હતું કે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું હતું, પી આઈ માઇનસ પી આઈ. એટલે એક મિનિટ, ઓકે, પી આઈ માઇનસ એક્સ, એક્સ ની વેલ્યુએશન અહીંયા મૂકો, એક્સ એટલે શું થતું સર, પીટી માઇનસ પી આઈ. શું થતું, એક મિનિટ, પીટી માઇનસ પી આઈ આ રીતનું હતું. એટલે આને હું જો કહું ને, તો આને હું ટુ પી આઈ માઇનસ પી તરીકે ઓળખી શકું, બરોબર છે, ટુ પી માઇનસ પી આઈ તરીકે ઓળખી શકું. એટલે આ રીતના તમે એનું દબાણ લઈ શકો, બરોબર છે. એટલે આ દબાણ અંતિમ સાંદ્રતા થઈ, આ શું થયું, અંતિમ દબાણ થયું, દબાણ. પણ આ મૂલ્ય ફક્ત ને ફક્ત પ્રથમ ક્રમ માટે લાગુ પડતું હોવાથી અહીંયા સૂત્ર મૂકી શકો, કે ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય લોગ, શરૂઆતનું દબાણ હતું પી આઈ અને અંતિમ કુલ દબાણ છે એને 2PI માઇનસ પી તરીકે પણ ઓળખી શકાય છે, બરોબર છે. એટલે આ રીતના વેલ્યુએશન લખી શકો, અથવા તમે ઘણી વાર આને છે ને 2303 ડિવાઈડ બાય ટી લોગ પી આઈ, આને આધારે જ બન્યું છે, એટલે પી આઈ માઇનસ એક્સ પણ લઈ શકો, બરોબર છે. શું લઈ શકો, પી આઈ માઇનસ એક્સ પણ લઈ શકો. એટલે આ અમુક પ્રક્રિયા દબાણ માટે સંકલિત વેગ સમીકરણ મેં તમને અહીંયા સાબિત કરીને આપેલું છે, ધ્યાન આપજો. હવે એ અહીંયા અર્ધ આયુષ્ય સમયનું અમુક મૂલ્ય લખું છું, ખાસ ધ્યાન આપજો. પ્રથમ ક્રમ માટે જો ટી 99.9 હોય, બરોબર છે, તો એને 10t1/2 તરીકે પણ લખી શકાય. એટલે એન જેટલા અર્ધ આયુષ્ય સમય પછી બાકી રહેતા પ્રક્રિયકનો જથ્થો, બરોબર છે. હવે દાખલા તરીકે ટી 1/2 છે, જો હું અહીંયા લખું છું નહીં, ધ્યાન આપજો, કે ટી 1/2 હોય, શું હોય, ટી 1/2 હોય તો કેટલી પ્રક્રિયા એક મિનિટ પૂર્ણ પ્રક્રિયા અને બાકી રહેલો જથ્થો, કે જો ટી 1/2 હોય તો કેટલી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે, 50% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, બાકી કેટલી હોય, 50%. ઓકે, આ રીતના તમે બીજું છે, હવે 2t1/2 છે, શું છે, 2t1/2 છે, એટલે તમે જોશો ને તો 75% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે, બાકી હશે ફક્ત ને ફક્ત 25%. પર હવે 3 × t1/2 હોય તો 87, ધ્યાન આપજો, 87.5% પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ફક્ત ને ફક્ત 12.5% છે એ પ્રક્રિયા બાકી હશે, કેટલી, 12.5. તો આના માટેનું સાહેબ કઈ સૂત્ર છે, હા સૂત્ર છે, જો ધ્યાન આપજો, હું લખું છું કે એન જેટલા અર્ધ આયુષ્ય, એન જેટલા અર્ધ આયુષ્ય સમય પછી બાકી રહેતો પ્રક્રિયકનો જથ્થો, એના માટે લખી શકાય કે આર ઝીરો ડિવાઇડ બાય 2^n. હવે દાખલા તરીકે મારી પાસે 4 × t1/2 છે, બરોબર છે, તો એનો અમુક જથ્થો 93.75 અને બાકી રહેતો જથ્થો 6.25%. હવે દાખલા તરીકે 5 × t1/2 હોય તો 5 × t1/2માં 96.875% છે એટલું પ્રક્રિયા પૂરી થઈ જાય, ને 3.125 એટલી પ્રક્રિયાનો જથ્થો બાકી રહેશે, જેને તમે આ અર્ધ આયુષ્ય છે એટલે આને 1/2, આને 1/4, આને 1/8, આને 1/16 અને આને 1/32 પ્રક્રિયામાં ભાગ એટલો બાકી રહે છે, એ રીતે તમે એને દર્શાવી શકો
છો. હવે ધ્યાન આપજો, હું તમને અહીંથી જેટલા ગ્રાફ્સ હવે દોરવા જાઉં છું એ બધા ગ્રાફ્સ કમ્પલસરી તમારે લોકોને યાદ રાખવાના છે. એમાં પેલો પહેલેથી ગ્રાફ દોરું છું ને બધા ગ્રાફ આ તમને મારા સિવાય, એટલે મીન્સ કે એનસીઆરટી સિવાય એનસીઆરટીમાં પણ તમને આ ગ્રાફ નહીં મળે, એટલે એમસીક્યુ માટે આપણે યાદ રાખજો. પેલો ગ્રાફ છે એ દર પ્રક્રિયાના દર વિરુદ્ધ સાંદ્રતાનો છે. કયો છે? પ્રક્રિયાના દર વિરુદ્ધ સાંદ્રતાનો છે. એમાં પેલું છે શૂન્યક્રમ, ધ્યાન આપજો, શૂન્યક્રમ છે, પ્રથમ ક્રમ છે, દ્વિતીય ક્રમ છે અને તૃતીય ક્રમ છે. ઓકે, પ્રથમ દ્વિતીય અને તૃતીય છે. પેલું કોના ઉપર છે? દર અને સાંદ્રતા. તો અહીંયા જો શૂન્યક્રમની પ્રક્રિયા હોય, ધ્યાન આપજો, જો શૂન્યક્રમની પ્રક્રિયા હોય તો એનો ગ્રાફ કંઈક આ રીતના મળે, દર વિરુદ્ધ સાંદ્રતા, પ્રક્રિયાના દર વિરુદ્ધ સાંદ્રતા, એનો ગ્રાફ આ રીતના સીધો મળે. જો પ્રથમ ક્રમની રિએક્શન હોય તો દર વિરુદ્ધ સાંદ્રતાનો ગ્રાફ, દર વિરુદ્ધ સાંદ્રતાનો ગ્રાફ, કારણ કે એનો આંતરછેદ ન હોય, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ના એનો આંતરછેદ આર ઝીરો હોય, એટલે શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતા હોય. ઓકે, પછી એ પ્રમાણે જો દ્વિતીય ક્રમમાં તમે આવો તો દ્વિતીય ક્રમ માટે પણ, કારણ કે દ્વિતીય ક્રમ માટે પણ શરૂઆતની સાંદ્રતા દર વિરુદ્ધમાં કેવું હશે? ઝીરો. પણ અહીંયા આ આર હોય, આરને હું સ્ક્વેર લખી શકું, બરાબર છે, સાંદ્રતા એટલે આર તરીકે તમે એને વર્ણવી શકો, એટલે એનો ગ્રાફ પણ આ રીતના ચાલુ થાય. અને તૃતીય ક્રમમાં તમે લેવા જાઓ તો તૃતીય ક્રમ એ સેમ રહેશે, આર ક્યુ અને અહીંયા દર વિરુદ્ધ અહીંથી ચાલુ થશે. ઓકે, સેકન્ડ જે છે, સેકન્ડ જે ગ્રાફ છે એ છે આર વિરુદ્ધ ટીનો, આર વિરુદ્ધ ટીનો. તો આર વિરુદ્ધ ટી માટે પણ તમે લાગુ પાડો ગ્રાફ દોરીએ આપણે આર વિરુદ્ધ ટીનો, આર વિરુદ્ધ ટીનો ગ્રાફ દોરીએ એક મિનિટ. ઓકે, તો આર વિરુદ્ધ ટી છે એ ઢાળ દેખાડે. શું દેખાડે? ઢાળ. તો શૂન્યક્રમ માટે પણ ઢાળ આ રીતનો અહીં નીચે હશે. પછી પ્રથમ ક્રમ માટે પણ જોઈએ તો પ્રથમ અને શૂન્યક્રમ માટેના ઢાળ થઈ આપણને ગ્રાફ આગળ કે એ પણ આમ નીચે તરફ હશે, કારણ કે એનો ઢાળ માઇનસમાં હોય. પણ દ્વિતીય ક્રમમાં ઢાળ માઇનસમાં હશે, પણ દ્વિતીય ક્રમમાં હું ઇન્ટિગ્રેટેડ કરી નાખું, એટલે આને હું જો દાખલા તરીકે વન બાય આર કરું, શું કરું? વન બાય આર, એટલે એનો ઢાળ છે એ શૂન્ય નથી, પણ વન બાય આર છે એટલે હવે એનો ઢાળ શું થઈ જાય? પ્લસ. અહીંયા આર હતો એટલે માઇનસ હતો, પણ વન બાય આર કરું એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. એ તો તમને ખબર છે ને, આર માઇનસ હોય ને વન અપોન કરું તો એ પ્લસ થાય, કારણ કે છેદનો અંશ ઉપર આવે એટલે એને માઇનસ કરવો પડે. હવે આ થયો તમારે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો. હવે જો હું પ્રથમ ક્રમની પ્રક્રિયા, તૃતીય ક્રમની પ્રક્રિયા લઉં તો તૃતીય ક્રમની પ્રક્રિયા માટે એક મિનિટ. ઓકે, તૃતીય ક્રમની પ્રક્રિયા માટે વન અપોન આર સ્ક્વેર અહીંયા વિરુદ્ધ ટી, ટી તો આ પણ ઢાળ શૂન્ય નથી પણ ઉપરની તરફ રહેશે. ચાલો, હવે છે અર્ધ આયુષ્ય સમય અને સાંદ્રતા વચ્ચેનો, એટલે આર વચ્ચેનો, એટલે ટી વન આફ વિરુદ્ધ આર વચ્ચેનો ગ્રાફ છે. તો ટી વિના વન આફ વિરુદ્ધ આર વચ્ચેનો ગ્રાફ લેવો હોય પેલા હું દોરી નાખું, બરોબર છે, આ ચારે ચાર. ઓકે, આ રીતનો ગ્રાફ હશે. હવે ટી વન આફ વિરુદ્ધ આર, ટી વન આફ વિરુદ્ધ આર, ટી વન આફ વિરુદ્ધ વન અપોન આર, કારણ કે આપણે સાંદ્રતા વન અપોન માં લે, ટી વન આફ ઇટુ વન અપોન આર નો સ્ક્વેર. આ બધામાં છે જો ઝીરો ઓર્ડર હશે તો એનો ગ્રાફ અહીંયા શૂન્યમાં, ટી વન આફ આર ફર્સ્ટ ઓર્ડર માટે રિએક્શન માટે સીધો, સેકન્ડ અને કારણ કે એના આંતરછેદ એ બધાનો ગ્રાફ દોરશો એટલે એના આંતરછેદ ઝીરોમાંથી પસાર થશે. એટલે આટલા જે ગ્રાફ છે એ આટલા ગ્રાફ તમને કમ્પલસરી એમસીક્યુ માટે યાદ રહેવા જોઈએ, કારણ કે આ ગ્રાફમાંથી એમસીક્યુ પૂછી શકે કે આના વિરુદ્ધ આનો ગ્રાફ હોય તો એ ગ્રાફ કેવો મળે, આના વિરુદ્ધ આનો ગ્રાફ હોય તો એ ગ્રાફ તમને કેવો પ્રાપ્ત થશે. ચાલો.
નેક્સ્ટ આપણે હવે છે પ્રક્રિયા નક્કી કરવાની પદ્ધતિ. બરોબર છે, પ્રક્રિયા નક્કી કરવાની પદ્ધતિ આપણને ખબર છે, પ્રારંભિક વેગ પદ્ધતિ હોય, એક સંકલિત વેગ સમીકરણો હોય, એક અર્ધાયુષ્ય સમય પદ્ધતિઓ પણ હોય થઈ શકે છે. એમાં રાસાયણિક ગતિકીનો જે ડીપમાં અભ્યાસ કર્યો હતો, હવે જો ધ્યાન આપજો, તમારો સાચો કાર્યક્રમ હવે આવે છે જે તમે અત્યાર સુધી ભણ્યા નથી, કારણ કે આ બધી વસ્તુ તો ભણી ગયેલા છે, એટલે મારે એને ઉપર ઉપરથી ખાલી તમને એકવાર રિવાઇઝ જ કરવાની હતી. હવે છે અથડામણનો સિદ્ધાંત. બરોબર છે, એ જોઈએ અથડામણનો સિદ્ધાંત આપણને શું કહે છે. ફર્સ્ટ કે અથડામણનો સિદ્ધાંત, અને બીજું એક આવે કે સંક્રાંતિ અવસ્થા અને સક્રિયકરણ સંકિરણોનો સિદ્ધાંત. એટલે કે દાખલા તરીકે તમારી પાસે કોઈ દ્વિ આણ્વિક પ્રક્રિયા છે, એટલે દ્વિ આણ્વિક પ્રારંભિક પ્રક્રિયા, ધ્યાન આપજો, દ્વિ આણ્વિક પ્રારંભિક પ્રક્રિયા, દાખલા તરીકે એમાં એ પ્લસ બી ઇટ્સ ગીવ પ્રોડક્ટ, તમને કોઈ સી પ્રાપ્ત થાય છે. તો એના માટે છે ને એક સૂત્ર એ લોકોએ આપેલું, કે એના માટેનું એક સૂત્ર હતું કે દર વિરુદ્ધ, એટલે દર ઇઝ ઇક્વલ ટુ ઝેડ એ અને બી. હવે ધ્યાન આપજો, ઝેડ શું છે ખબર, ઝેડ એ અથડામણ આવૃત્તિ છે. શું છે? અથડામણ આવૃત્તિ. અથડામણ આવૃત્તિ એટલે એ અને બી જ્યારે એકબીજા સાથે અથડાય તો એમના વચ્ચેની જે આવૃત્તિ ઉત્પન્ન થાય છે એને કહેવાય છે અથડામણ આવૃત્તિ. અને એનું સૂત્ર હતું ઈ માઇનસ ઈ એ બાય આરટી. શું હતું? માઇનસ ઈ એ બાય આરટી. જ્યારે ઈ એ છે ને, ઈ એ છે એની સક્રિયકરણ ઉર્જા, સક્રિયકરણ ઉર્જા. અને આર અને ટી તો તમને ખબર છે વાયુ અચળાંક અને તાપમાન. તો અહીંયા કઈ રીતનું હોય ખબર છે કે એ પ્લસ બી, હવે એને બે ને પેલા અથડાવા કરે, કારણ કે તમારી એની પ્રોડક્ટ જોઈ છે, બે તમને અલગ અલગ રિએક્ટન્સ આપેલા છે, બે અલગ અલગ રિએક્ટન્સને ભેગા કરીને દીકરા તમારે એની શું જોઈ છે, એક પ્રોડક્ટ જોઈ છે. તો આ પ્રોડક્ટ માટે શું થાય કે બે ને અથડાવવામાં આવે એટલે બે વચ્ચે આ રીતની પેલા સક્રિયકરણ ઉર્જા પ્રાપ્ત થાય. અહીંથી તમે અહીંયા પહોંચો એટલે સક્રિયકરણ ઉર્જા સુધી પહોંચ્યા, અને ત્યાંથી તમે એ અને બી મેળવો તો અહીંથી તમે શું પહોંચ્યા એની પ્રોડક્ટ માટે. તો આ વચ્ચેનો જે ભાગ છે, ધ્યાન આપજો, આ જે વચ્ચેનો ભાગ છે આ એની સક્રિયકરણ ઉર્જા દર્શાવે. શું દર્શાવે? સક્રિયકરણ ઉર્જા. અને સક્રિયકરણ ઉર્જાથી તમે એની મધ્યવર્તી નિપજ સુધી પહોંચી શકો. ક્યાં સુધી પહોંચી શકો? તેની મધ્યવર્તી નિપજ સુધી પહોંચી શકો. ચાલો, એટલે આ એના માટેનું એક સૂત્ર પ્રાપ્ત થયું. હવે જુઓ, અહીંયાથી જો તમે લોકો આ રેટ છે, આ રેટને તમે એને અચળાંક આપો, એટલે દર ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ઝેડ એ બી, ધ્યાન આપજો, ઝેડ એ બી એટલે હું એ લખતા ભૂલી ગયો, અથડામણ આવૃત્તિ. શું થશે? અથડામણ આવૃત્તિ. ઓકે, ઝેડ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈ એ બાય આરટી. અને પી છે, જો ધ્યાન આપજો, પી ને કહેવાય સંભાવના અવયવ. શું કહેવાય? પી ને સંભાવના અવયવ, અથવા અવકાશીય અવયવ પણ એને બીજી રીતે કેવું હોય તો અવકાશીય અવયવ તરીકે પણ ઓળખી શકાય છે. અને હજી એક યાદ રાખજો કે ઝેડ છે એ પ્રપોઝનલ ટુ વન અપોન અંડર રૂટ વન અપોન ટી તરીકે એને લઈ શકાય છે, એની જે અથડામણ આવૃત્તિ છે. ધ્યાન આપજો આ સૂત્રનો ઉપયોગ. હવે જો કે અથડામણ આવૃત્તિ એટલે શું થાય, અથડામણ અથડામણ તો કર્યું, પણ અથડામણનો સિદ્ધાંત તમે ભણ્યો કે બે અણુઓને અથડાવવામાં આવે ત્યારે એની વચ્ચે જે કોઈ કેમિકલ રિએક્શન થશે ને એમાં તમે પ્રોડક્ટ ઉધી જશો, પણ અથડામણ આવૃત્તિ એટલે શું થાય? ઓકે, અથડામણ આવૃત્તિ એટલે શું થશે એના વિશે થોડુંક માથાકૂટ કરીએ. કે પ્રક્રિયા મિશ્રણમાં, ધ્યાન આપજો, હું અથડામણ આવૃત્તિ છે એને હું લખી જ નાખું, કે પ્રક્રિયા મિશ્રણના, પ્રક્રિયા મિશ્રણના એકમ દીઠ, પ્રક્રિયા મિશ્રણના એકમ દીઠ એકમ સમયમાં, એકમ સમયમાં થતા અથડામણોની સંખ્યાને
અથડામણ આવૃત્તિ કહેવાય છે. એટલે અહીંયા તમારી પાસે જે એ અને બી હતા, ધ્યાન આપજો, આ એ અને બી હતા, એ અને બી વચ્ચે જ્યારે અથડામણો થાય એ એકમ દીઠ એકમ સમયમાં, એટલે કોઈ એક નિશ્ચિત સમયમાં જ્યારે એમની વચ્ચે અથડામણ, જેટલા અથડામણ એમની વચ્ચે એ અને બી વચ્ચે છે, આપણી પાસે એ અને બી, એટલે એમની વચ્ચે જેટલા અથડામણો તમને જોવા મળે એને શું કહેવાય છે, એની અથડામણ આવૃત્તિ કહેવાય છે. શું કહેવાય છે? અથડામણ આવૃત્તિ. પછી છે આપણી પાસે દહેલી ઉર્જા. હા, ટી સમય છે દીકરા. જો હવે છે આપણી પાસે દહેલી ઉર્જા, તો દહેલી ઉર્જાને બીજું તરીકે ગણાય છે, ધ્યાન આપજો, દહેલી ઉર્જા. અને આ જે દહેલી ઉર્જા છે એને ઘણીવાર થ્રેશોલ્ડ એનર્જી, તો થ્રેશોલ્ડ ઉર્જા તરીકે પણ એને ઓળખી શકાય છે. તો દહેલી ઉર્જા એટલે શું થશે કે ફળદાયક અથડામણ અનુભવવા માટે પ્રક્રિયકો પાસે જે ન્યૂનતમ ઉર્જા હોય, ધ્યાન આપજો, કોઈ પણ સારામાં સારું, કારણ કે નિપજ સારામાં સારી ક્યારે મળશે કે સર એની પાસે, મારી પાસે જે રિએક્ટન્સ છે એ રિએક્ટન્સ વચ્ચે અથડામણ સરસ થવું જોઈએ. તો અથડામણ સરસ ત્યારે જ થાય કે એની પાસે, એ અણુઓ પાસે કંઈક ઉર્જા હોવી જોઈએ, એ બીજાની ઉર્જા પ્રક્રિયામાં ભાગ લઈને એ ઉર્જા દ્વારા પ્રોડક્ટ ન બનાવી જોઈએ. એટલે શું થશે કે અથડામણ અનુભવવા માટે, અથડામણ ધ્યાન આપજો, અનુભવવા માટે પ્રક્રિયકો પાસે જે ન્યૂનતમ ઉર્જા હોય, જે ન્યૂનતમ ઉર્જા હોય તેને દહેલી ઉર્જા તરીકે ઓળખી શકાય છે. ખબર પડશે દહેલી ઉર્જા કોને કહેવાય. ચાલો પછી છે સક્રિયકરણ ઉર્જા. ધ્યાન આપજો, આપણી પાસે છે પછી સક્રિયકરણ ઉર્જા. ચાલો ધ્યાન આપજો, સક્રિયકરણ ઉર્જા એટલે શું થશે કે રાસાયણિક પ્રક્રિયા અનુભવવા માટે પ્રક્રિયકો પાસે તેની સરેરાશ ગતિ ઉર્જા કરતા જે વધારાની ઉર્જા જોઈએ તેને શું કહેવાશે, સક્રિયકરણ ઉર્જા. એટલે કે રાસાયણિક પ્રક્રિયા, ધ્યાન આપજો, રાસાયણિક પ્રક્રિયા અનુભવવા માટે, ધ્યાન આપજો, રાસાયણિક પ્રક્રિયા અનુભવવા માટે સરેરાશ ગતિ ઉર્જા કરતા, ધ્યાન આપજો, સરેરાશ ગતિ ઉર્જા કરતા જે વધારાની ઉર્જાની, તે વધારાની ઉર્જાની જરૂર એને પડે છે, એને જે ઉર્જા જોઈએ છે તેને સક્રિયકરણ ઉર્જા જો. ધ્યાન આપજો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એટલે એની ઓછામાં ઓછી ઉર્જાને તમે દહેલી ઉર્જા કહીએ અથડામણ માટે. હવે શું છે કે આ રાસાયણિક ઉર્જા માટે એની પાસે સરેરાશ કંઈક ને કંઈક ઉર્જા છે, કે ન્યૂનતમ જે એને તમે દહેલી ઉર્જા તરીકે ઓળખો, પણ એ માટે પણ એ અમુક ઉર્જા એને સ્ટોકમાં રાખે કે કદાચ હું રિએક્ટન્સમાં, હું ફટાફ રિએક્ટન્સમાંથી હું ફટાફટ પ્રોડક્ટમાં ન પહોંચો, તો એના માટે આ ઉર્જાનો એ ઉપયોગ કરીને ફટાફટ સક્રિયકરણ ઉર્જા પહોંચે અને ફટાફટ એ નિપજમાં રૂપાંતરણ પામે. એટલે આની પાસે જે એક્સ્ટ્રા વધારાની ઉર્જા જે છે એને શું કહેવાશે, એની સક્રિયકરણ ઉર્જા તરીકે કહેવાય છે. તો આની જે એક્ટિવેશન એટલે કે સક્રિયકરણ જે ઉર્જા છે ને, ધ્યાન આપજો, સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી પણ કહેવાય ઇંગ્લિશમાં એને, એ છે દહેલી ઉર્જા માઇનસ, ધ્યાન આપજો, દહેલી ઉર્જા માઇનસ સરેરાશ ગતિ ઉર્જા. સરેરાશ ગતિ ઉર્જા અથવા આપણે એમ કહી શકીએ આ સરેરાશ ગતિ ઉર્જા. જો અહીંથી જ હવે તમને સક્રિયકરણ ઉર્જા છે ને ખબર પડી ગઈ, તો હું બધા પોઈન્ટ એક સાથે એક હવે કડિયું જોડું છું. ધ્યાન આપજો કે કોઈ પ્રક્રિયક છે, ધ્યાન આપજો હવે ખાસ, કે કોઈ પ્રક્રિયક છે, આ પ્રક્રિયકને અથડામણ જોઈ તો એને ઓછામાં ઓછી ઉર્જા જોઈ એને શું કહેવાય, આની પેલા છે ને એક વસ્તુ યાદ રાખો કે સરેરાશ ગતિજ ઉર્જા જે છે ને, સરેરાશ ગતિજ ઉર્જા એટલે શું થાય ખબર છે, સરેરાશ ગતિજ ઉર્જા એટલે સર દહેલી ઉર્જા પ્લસ સક્રિયકરણ ઉર્જા.
એટલે કોઈ પણ જે કમ્પાઉન્ડ છે એને રિએક્ટન્ટ્સમાંથી પ્રોડક્ટમાં જવું છે, રિએક્ટન્ટ્સમાંથી એને પ્રોડક્ટમાં જવું છે તો એની પાસે કઈક ઉર્જાનો જથ્થો છે. હવે એની અંદર પાછી બે ઉર્જા હોય, એક હોય સક્રિયકરણ ઉર્જા અને એક હોય દહેલી ઉર્જા. હવે દહેલી ઉર્જા એટલે હું ઈ અથડામણ માટે એને જે સૌથી નાની ઉર્જાની જરૂર હોય જે અથડામણ હોય એ દહેલી ઉર્જા, અને સક્રિયકરણ ઉર્જા એટલે કે એની જે સરેરાશ ઉર્જા છે એની કરતાં જે કંઈક વધારે ઉર્જા હોય એને સક્રિયકરણ ઉર્જા. એટલે આ બેની બાદબાકી કરો, દહેલી ઉર્જા માઇનસ સરેરાશ જે કુલ ઉર્જા છે એની બાદબાકી કરો એટલે એમાંથી તમને એની સક્રિયકરણ એનર્જી જે છે, સક્રિયકરણ એનર્જી તમને ત્યાંથી એની પ્રાપ્ત થાય છે. હવે જો પ્રક્રિયા માટે અમુક શરતો છે કે પ્રક્રિયા થવા માટેની શરતો, ચાલો આ પ્રક્રિયા થવા માટેની શરતો ઉપર આપણે જોઈએ તો ઘણી બે શરતો છે. એમાં છે પ્રક્રિયા વચ્ચે સંઘાત થવો જોઈએ, એટલે કે પ્રક્રિયકો વચ્ચે સંઘાત થવો જોઈએ. જો એમની વચ્ચે સંઘાત જ નહીં થાય તો એ નિપજ બનશે જ નહીં કોઈ દિવસ, એટલે સંઘાત થવો જોઈએ. અને સંઘાત પાછો કેવી દિશામાં, તો યોગ્ય દિશામાં સંઘાત થવો જોઈએ, યોગ્ય દિશામાં સંઘાત થવો જોઈએ. સાહેબ આ નવો શબ્દ સંઘાત ક્યાંથી લઈ આવ્યા? જો સંઘાત એ જ અથડામણ થાય, બરોબર છે, સંઘાત એને શું કહેવાય, અથડામણ કહેવાય. અને આ જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો ઓછામાં ઓછી ઉર્જા ગતિજ ઉર્જા ધરાવતા હોવા જોઈએ. હવે ઓછામાં ઓછી ગતિજ ઉર્જાને શું કહેવાય? ઓછામાં ઓછી ગતિજ ઉર્જા એને કહેવાય દહેલી ઉર્જા ધરાવતા હોવા જોઈએ, બરોબર છે. એટલે ઓછામાં ઓછી દહેલી ઉર્જા એ ધરાવતા હોવા જોઈએ તો જ અથડામણ છે એ આપણા માટે શક્ય બને છે. ચાલો હવે જો ધ્યાન આપજો, સક્રિયકરણ ઉર્જા વિશેનો આપણે ખ્યાલ મેળવવાનો છે કે સંક્રાંતિ અવસ્થા, ધ્યાન આપજો, સંક્રાંતિ અવસ્થા અથવા સક્રિયકૃત સંકિરણનો સિદ્ધાંત, સક્રિયકૃત સંકિરણનો સિદ્ધાંત. જો આજનો લેક્ચર આ થોડોક થશે, થોડોક લાંબો પણ જોઈ લેજો, કે પ્રક્રિયકોને તમારે નિપજમાં ફેરવવા છે. એટલે પ્રક્રિયકોને તમે જો પ્રક્રિયકોના અણુઓ છે જો એકબીજાની નજીક આવે ને, ધ્યાન આપજો, પ્રક્રિયકના અણુઓ નજીક આવતા, એકબીજાની જો નજીક આવે ને પ્રક્રિયકના અણુઓ, તો એની સ્થિતિજ ઉર્જા છે ની વધે, કઈ સ્થિતિજ ઉર્જા, ઉર્જા વધે અને પણ એની ગતિજ ઉર્જા જે છે એ ઘટે છે. કારણ કે એકબીજાની નજીક આવે એનો મિનિંગ કે હલન ચલન થતા હવે શું થઈ ગયા છે, બંધ થઈ ગયા છે. અને આને કારણે શું થાય કે સક્રિયકૃત સંકિરણ બને, શું બને, સક્રિયકૃત સંકિરણ બને. અને આ સક્રિયકૃત સંકિરણ બને એને કારણે શું થશે કે જે મહત્તમ સ્થિતિજ ઉર્જા બનાવે, શું હોય, એની મહત્તમ સ્થિતિજ ઉર્જા હોય. બીજો પોઈન્ટ આપણે કહીએ કે મહત્તમ સ્થિતિજ ઉર્જા હોય સાથે સાથે એમાં નિર્બળ બંધ હોય, શું હોય, નિર્બળ બંધ હોય. અને એ પોઝિશન ઉપર એ અલ્પજીવી અણુ કહેવાય, શું કહેવાય, અલ્પજીવી અણુ કહેવાય. ત્યારે જો આ બધી વસ્તુ છે એ લખાવું છું એ અહીંયા જ ખબર પડશે તમને જ્યારે હું આને વ્યવસ્થિત દોરું. તો દાખલા તરીકે જો આ રીતના વ્યવસ્થિત દોરી તો જ આપણને આઈડિયા આવશે. ચાલો હવે આ ગ્રાફ છે સ્થિતિજ ઉર્જા, આ બાજુ છે સ્થિતિજ ઉર્જા, સ્થિતિજ ઉર્જા, અને આ બાજુ છે પ્રક્રિયા અક્ષ. ચાલો પ્રક્રિયકો છે તમારી પાસે, પ્રક્રિયકો છે આપણે એમ કહી શકીએ અહીંથી છે. હવે આ દાખલા તરીકે ઝીરો, તો ઉપર પ્લસ હોય નીચે માઇનસ હોય, અહીંયા પ્રક્રિયકો છે. અને આ જે પ્રક્રિયકો છે દીકરા એ છે એ ટુ પ્લસ બી ટુ. હવે તમે અહીંયા એક્સ ટુ પ્લસ એચ ટુ લઈ શકો,
એચ ટુ પ્લસ આઈ ટુ લઈ શકો, બરોબર છે, જે લેવા હોય. એટલે શરૂઆતમાં પ્રક્રિયકો ઝીરો છે, આમ કહી શકે પ્રક્રિયકો નિપજમાં ફેરવાતા નથી, શરૂઆતમાં ઝીરો. હવે ધીરે ધીરે શું થશે કે આ પ્રક્રિયાઓ જે છે ને એ સક્રિયકૃત સંકીર્ણ બનવા તરફ આગળ વધશે. ક્યાં વધશે? સક્રિયકૃત સંકીર્ણ બનવા માટે. હવે મેં તમને આ કીધું હતું કે સક્રિયકૃત જ્યારે સંકીર્ણ બનતો હોય ત્યારે એ સક્રિયકૃત સંકીર્ણ બનતો હોય ત્યારે શું થાય કે ત્યારે સર સ્થિતિજ ઉર્જા વધે. જો સ્થિતિજ ઉર્જા વધે છે, હા સાહેબ, ઉપર ગ્રાફમાં વધે, અને ગતિજ ઉર્જા શું થાય? ઘટે. એટલે અણુઓ અણુઓ વચ્ચેની જે ગતિ છે એમાં શું જોવા મળે? ઘટાડો. એટલે એ સંકીર્ણ બનાવે ને કંઈક સંકીર્ણ આ રીતનું બનાવે. ધ્યાન આપજો, એ એ એ હતા અને આ બાજુ બી બી હતા, એટલે એમના વચ્ચે આ રીતનું આ સક્રિયકૃત, આને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ. શું કહેવાય? સક્રિયકૃત સંકીર્ણ. તો સક્રિયકૃત સંકીર્ણમાં મહત્તમ સ્થિતિજ ઉર્જા હોય? હા સર, છે, મહત્તમ સ્થિતિજ ઉર્જા છે. બીજી વસ્તુ, નિર્બળ બંધ છે. હા, જો એમની વચ્ચે ત્રુટક રેખાઓ છે એટલે નિર્બળ બંધ છે. અને અલ્પજીવી અણુ છે. અલ્પજીવી એટલે કમ્પ્લીટલી હજી નથી બન્યું, હજી બનવો પડશે. એટલે જેવું સક્રિયકરણ ઉર્જા હોય આ ભાગ નીચે આવશે, એટલે હું અહીંયા એને આ રીતે ધ્યાન આપજો આ રીતના લખી શકું. એટલે અહીંયા જો તમારી પાસે ઈએ છે ને, એટલે એ છે પ્રક્રિયકો અને પ્રક્રિયકોને સંકીર્ણ. આ જે અહીંયા છે કે નહીં, એક મિનિટ, આને કહેવાય ઈએ. શું કહેવાય? ઈએ. તો ઈએ શું છે ખબર છે? ઈએ છે પ્રક્રિયકો, ધ્યાન આપજો, પ્રક્રિયકો અને સક્રિયકૃત, પ્રક્રિયકો અને સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિજ ઉર્જાનો તફાવત. ખબર પડશે ઈએ કોને કહેવાય? ઈ ફરીથી આ સક્રિયકૃત સંકીર્ણ એટલે આ પોઈન્ટ, અને અહીંયા આ પ્રક્રિયકો પોઈન્ટ છે, એટલે આ બે વચ્ચેની જે સ્થિતિજ ઉર્જાનો તફાવત છે એને શું કહેવાય? ઈએ કહેવાય. ચલો, અહીંયા સુધી કોઈ ડાઉટ? કોઈ ડાઉટ હોય તો મને ફટાફટ કયો. ત્યાં સુધી કોઈ ડાઉટ? હલો, ના સર. ઓકે, હવે જો અહીંયા જો અહીંયા નિપજ તમને મળી ગઈ ને, આ નિપજ મળી 2AB, આ નિપજ મળી. જો અહીંયા H2 અને I2 હોત તો અહીંયા નિપજ શું મળત? 2HI. હવે અહીંથી આવો, આટલું કવર કરો, તો આમના વચ્ચેનું આમના વચ્ચેનું અહીંયા છે, તો આને કહેવાય ઈ ડેશ, ઈએ ડેશ, બરોબર છે. આને શું કહેવાય? ઈએ ડેશ. તો ઈએ ડેશ શું છે તમને હવે ખબર પડી જાહે, નિપજો અને સક્રિયકૃત સંકીર્ણ વચ્ચેનો, નિપજો અને સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિજ ઉર્જાનો તફાવત. ઓકે, આ રીતના તમે એને લઈ શકો. એટલે કે જેમ સ્થિતિજ ઉર્જાનો તફાવત આ રીતના ઓછો મળે એ રીતના તમે પ્રોડક્ટ જોઈ લો. હવે ખાસ એકવાર નજર મારી લો, જ્યાં મને ન ખબર પડે ત્યાં મને કહો કે ઈએ અને ઈએ શું છે, પેલું શું છે. એટલે અહીંયા જે આટલો ફેરફાર આવ્યો ને, આ જે ઉર્જાનો આ ફેરફાર આવ્યો ને, આ ઉર્જાના ફેરફારને ડેલ્ટા એચ કહેવાય. અને આ ડેલ્ટા એચ કેવો આવ્યો? માઇનસ આવ્યો. કેવો આવ્યો? માઇનસ આવ્યો. બોલો, પ્રશ્ન છે કાંઈ આમાં? ઉત્સેચકો જો ઉદ્દીપક છે ને, કેમિકલ રિએક્શનમાં જે ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય એ ઉદ્દીપક, પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય છે, જૈવ રાસાયણિક એટલે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ કે લેક્ટોઝ છે, એવી પ્રક્રિયાને જ્યારે નિપજમાં ફેરવવું હોય એટલે ત્યાં જે ઉપયોગ થાય ને એને ઉત્સેચક કહેવાય. એટલે ઉત્સેચક અને ઉદ્દીપક બે સેમ જ થયું, પણ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં એને ઉત્સેચક કહેવાય. દાખલા તરીકે સુક્રોઝમાંથી મારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મેળવવું હોય તો મારે કયો ઉત્સેચક જોઈએ? ઇન્વર્ટેઝ જોઈએ. શું જોઈએ? ઇન્વર્ટેઝ, યાદ રાખજો. પછી ગ્લુકોઝનું મારે જો જળ વિભાજન કરાવવું, ધ્યાન આપજો, ગ્લુકોઝનું જળ વિભાજન કરો એટલે મારે ઝાયમેઝ જોઈએ. શું જોઈએ? ઝાયમેઝ. પછી માલ્ટોઝમાંથી જો મારે ગ્લુકોઝ અને મેળવવું હોય ગેલેક્ટોઝ, તો
તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મેળવવા માટે મારે માલ્ટેઝનો ઉપયોગ કરો. એટલે કે કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે તમે કોઈ પ્રક્રિયકોને નિપજોમાં ફેરવો ત્યારે તમે એને ઉદ્દીપક જ વાપરો છો, પણ એને બોલાય ઉત્સેચક. બરોબર? એટલે ઉદ્દીપક અને ઉત્સેચક બે એક જ થાય, પણ ઉદ્દીપક વપરાય કેમિકલ રિએક્શનમાં અને જૈવ રાસાયણિક પ્રક્રિયા એટલે બાયોમોલેક્યુલ્સમાં એને ઉત્સેચક કહેવાય. ચાલો. હેલો સર. હા બોલો બેટા. હા તો સર, એ આજે અહીંયા કેમિસ્ટ્રીમાં જે આલેખ છે ને, હા, એ જ અમારા બાયોલોજીના અંદર આલેખ છે ઉત્સેચકો માટે. હા હા હા. આ તો એના અંદર ઉર્જા ત્યાગી અને ઉર્જા ગ્રાહી પ્રક્રિયા આવે છે આજ આલેખમાં, તો એ ખબર ના પડી. જો ઉર્જા ત્યાગી અને ઉર્જા ગ્રાહી એટલે ઉર્જા મેળવે, ત્યાગી એટલે ઉર્જા આપે. બરોબર છે? હવે શું થશે કે આપણા માટે એક કમ્પલસરી વસ્તુ શું છે, ફંડામેન્ટલ્સ જોજો, કે સક્રિયકરણ ઉર્જા સ્થિતિજ ઉર્જા છે આપણા માટે ફાયદાકારક થાય કે જ્યારે સ્થિતિજ ઉર્જા વધે અને અણુઓ છે એ શાંત પડે. ધ્યાન આપજો, એક બોક્સમાં મેં અણુઓ ભર્યા, એ અણુઓ શાંત પડે તો એમના વચ્ચે અથડામણ આમ અનુભવી શકાય. તો જેમ જેમ અથડામણ ઓછી થતી જાય, ધ્યાન આપજો, જેમ જેમ અથડામણ ઓછી થતી જાય એટલે તમારે શું સમજવાનું રહે કે જે પહેલા આટા મારતા હતા રૂમમાં અણુઓ, એટલે એણે પોતાની સ્થિતિજ ઉર્જા ધીરે ધીરે, સોરી, જે એની પાસે ઉર્જા હતી એ ધીરે ધીરે ગુમાવીને એકબીજા સાથે બોન્ડિંગ બનાવવા મળ્યા. એટલે એ બોન્ડિંગ બનાવવાને કારણે શું થશે કે એક પોઈન્ટ ઉપર એની સ્થિતિજ ઉર્જા, એટલે કે જ્યારે અણુઓ શાંતિથી બેઠો હોય ત્યારે એની ઉર્જા, એટલે સ્થિતિજ ઉર્જા ધીરે ધીરે વધે એટલે એ અણુઓ બોન્ડિંગમાં આવતા ગયા. બોન્ડિંગમાં આવતા ગયા એને કારણે શું થશે કે ઉર્જાઓની જે તફાવત છે એ ઉર્જાનો તફાવત જો તમને અહીંયા વધારે મળ્યો. હજી મારે એક ગ્રાફ શીખવાડવાનો બાકી છે તમને. એટલે અહીંયા આ પ્રક્રિયામાં પ્લસ આવે છે. પ્લસ આવે છે એનો મિનિંગ કે આ પ્રક્રિયા કેવી હશે, કે આ પ્રક્રિયા સર ઉષ્મા શોષક હશે. કેવી પ્રક્રિયા છે? ઉષ્મા શોષક. એટલે તારા પ્રમાણે જે બાયોલોજી પ્રમાણે આ કેવો થયો, ઉર્જા ગ્રાહી થયો. તું હમણાં બોલ્યો એ મને ભૂલાઈ ગયું, શું બોલ્યો તું? ઉર્જા ગ્રાહી થયો, કારણ કે એને ઉર્જા મેળવી. બરોબર છે? ઉર્જા એને વધારે મેળવી એટલે ઈ આ પ્રમાણે બે છે, બે. ચાલો બોલ હવે પ્રશ્ન. ઓકે, ક્યાંય પોઈન્ટ 1% લાગે કે અટવાય છે એટલે કમ્પલસરી પૂછવું. ચાલો બોલો બીજો કોઈ પ્રશ્ન દીકરા કોઈને. હજી ધ્યાન આપજો, આટલી વસ્તુ ઘરે જઈને કન્ફર્મ કરજો, આગળની તો કરજો પણ મારે આ જે વસ્તુ છે આ વસ્તુ મારે કમ્પ્લીટલી જોઈએ, કારણ કે આનો હજી એક સબ ટોપિક.